ગીર સોમનાથના માછીમારો ઓગસ્ટમાં શરૂ થઈ રહેલા માછીમારીની સિઝન પૂર્વે પરપ્રાંતીય માછીમારોને લઈને મૂંઝવણમાં મુકાઈ ગયા છે. કોરોનાની સ્થિતિને લઈને પરપ્રાંતીય ખલાસીઓ નવી સિઝનમાં ગુજરાત આવશે કે કેમ તે અંગે રાજ્ય સરકાર સાથે વાટાઘાટો કરી સ્થિતિ સ્પષ્ટ કરી હતી. વેરાવળ ખારવા યુવા મિત્ર મંડળ દ્વારા રાજ્ય સરકારને લેખિતમાં કરવામાં આવી છે રજૂઆત. રાજ્યમાં ફિશિંગ બોટમાં માછીમારો માટે ખલાસી તરીકે મહારાષ્ટ્ર તથા આંધ્રપ્રદેશ તમિલનાડુ સહિતના રાજ્યમાંથી અંદાજે 10,000થી વધુ ખલાસીઓ દર વર્ષે આવે છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને લઈને પરપ્રાંતીય માછીમારો આવનારી સિઝનમાં ફરી આવશે કે કેમ તે વાતને લઈને સ્થાનિક ફિશિંગ બોટ માલિકો મૂંઝવણમાં મુકાયા છે. ગુજરાત સરકાર અને રાજ્યોની સરકારો સાથે વાટાઘાટો કરીને સ્થિતિ અંગે સ્પષ્ટતા કરે. વેરાવળ ખારવા યુવક મિત્ર મંડળ દ્વારા કલેક્ટરને રાજ્ય મારફતે સરકારે લિખિતમાં રજૂઆત કરી અને માગણી કરવામાં આવી છે. યુવા માછીમાર ભારત આજ્ઞાના કહેવા મુજબ ગીર સોમનાથની અંદાજે 1200 જેટલી ફિશિંગ બોટમાં 1200 જેટલા પરપ્રાંતે માછીમાર રોજગાર માટે આવતા હોય છે અને સરકારના નિયમ મુજબ આગામી ઓગસ્ટથી વિધિવત રીતે માછીમારીની નવી સિઝન શરૂ થનાર છે. દર વર્ષે ફિશિંગની સિઝન ઓગસ્ટ માસથી શરૂ થતી હોય તેમાં અત્રેની બોટમાં રાખવા માટે ખલાસીઓ જૂન માસમાં જ વાતચીત કરીને નક્કી કરવાનું થતું હોય છે, પરંતુ જે નક્કી થયા બાદ ખલાસીઓએ નક્કી કરેલા એડવાન્સ રકમ અહીંના સ્થાનિક માછીમારો દ્વારા આપવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે કોવિડ-19ને લઈને ઓગસ્ટમાં આગામી માસથી જે શરૂ થનાર માછીમારોની નવી સિઝનમાં પરપ્રાંતીય ખલાસીઓને આવી શકશે કે કેમ તેને લઈને માછીમારો મૂંઝવણમાં હોય અને આ બાબતે સરકારી સ્થિતિ સ્પષ્ટ કરે તેવી માંગ કરવામાં આવી છે અને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. અત્યારે અમારે મેઇન મુદ્દો એ છે કે અમારી ફર્સ્ટ સિઝનથી ગુજરાત સરકારના નિયમ અનુસાર 1 ઓગસ્ટથી જે સિઝન ચાલુ થાય છે તેમાં અમારે કોવિડ-19 વાયરસના કારણે જે પરપ્રાંતીય માછીમારો પોતાના વતન ચાલ્યા ગયા છે, અત્યારે ગીર સોમનાથ જિલ્લામાં 7,000-8,000 બોટો છે અને એમાં અંદાજિત 2,000-3,000 બોટોમાં પરપ્રાંતીય માછીમારો આવે છે, તેમાંથી 1,200 બોટોમાં એવા છે કે જે આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રથી માછીમારો આવે છે. એમાં 10-12,000 માછીમારો આવે છે અને પોતાની રોજીરોટી કમાય છે. હવે અત્યારે સમસ્યા એ છે કે જે 1 ઓગસ્ટથી જે સિઝન ચાલુ થાય છે તેમાં અમારે ત્યાં પરપ્રાંતીય માછીમારો આવે છે તો તેને જૂન માસમાં જ તેના એડવાન્સ પે જે કરાર થયેલા હોય તેમાં મુખ્ય કરાર થયેલા હોય છે અને તેમાં એડવાન્સ પે અમુક રકમ ચૂકવવામાં આવે છે. પણ અત્યારે સમસ્યા એ છે કે અમે અત્યારે એડવાન્સ પે રકમ ચૂકવીએ અને ત્યાંની સ્થાનિક સરકાર મંજૂરી આપે ન આપે તો અમારે જે અહીંયા ફિશિંગનો વ્યવસાય છે તો તે ટોટલી ફેલ જાય અને અમારે પર્યા પર પાતું સમાન પરિસ્થિતિનો સામનો કરવો પડે. અને અત્યારે અમારે માછીમારી જ અમારી સૌથી મોટી આજી કવિ માછીમારીનું જ છે ને અમારો જીવન મરણનો પ્રશ્ન છે, એટલે અમે રજૂઆત કરી છે ને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને 90 વિધાનસભાના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાને કે અમારે વહેલી તકે ગુજરાત સરકાર ત્યાંની સ્થાનિક સરકાર સાથે વાતચીત કરે અને અમે જે માછીમારને જે મૂંઝવણ છે કે ત્યાંની સરકાર મંજૂરી આપશે કે નહીં તેમાં વહેલી તકે ત્યાંની સરકાર સાથે ચર્ચા કરી અને ઘટતું કરવા અને વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ કરવા અમે ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ જેથી અમારો માછીમારનો ધંધો શરૂ થઈ શકે. સરકારમાં રજૂઆત એટલે કરવામાં આવી છે કે જે તે ટાઈમમાં અંદર પહેલાં અગાઉના ટાઈમની અંદરમાં અમે માછીમારી કરતા સ્ટાર્ટની અંદર પહેલાં વાવાઝોડા ખાઈ ચૂક્યા છે એટલે વાવાઝોડાથી અમને બહુ નુકસાનદાયક થયું છે. પછી અઢ વચ્ચેના
અઢવચ્ચે ટાઈમે કોવિડ-19ના હિસાબે અમારા સિઝનને લોકડાઉન કરી સિઝન બંધ કરવામાં આવી છે, જે ટાઈમમાં અમને એમાં પણ બહુ મોટી નુકસાની છે. એ દરમિયાન જે પરપ્રાંતિય મજૂરો અમારે તેથી આવતા હોય, વિશાખાપટ્ટનમ છે, મહારાષ્ટ્ર છે, ને અમુક આપણા ગુજરાતના પણ છે, ને અમારા પોતાના પણ છે, જે લોકો અત્યારે ગયા છે પોતાના ગામ, સરકારશ્રીએ અમને મદદરૂપ થઈને ગામ તો તે લોકોને મોકલી દીધા છે ત્યાં, એ દરમિયાન પાછા હવે લોકો આવશે કે નહીં એ પ્રશ્ન અમારા માટે બહુ મોટો છે, કે જેથી કરીને જો અગર એ લોકો નહીં આવે તો અમારો વ્યવસાય પૂરી રીતે તૂટી ચૂકશે. ને અમે માછીમારી કરનાર અત્યારે બધા રીતે માછીમાર, આમાં તો પરિસ્થિતિ ખરાબ છે જ, ને ઓલરેડી પાછી વધુ થઈ જશે, એટલે માછીમારનું આગળનું ભવિષ્ય બહુ